શરદભાઈ મારા વડીલ મિત્ર છે, પત્રકારત્વમાં અમે સાથે હતા અને આ સ્પર્ધા દ્વારા નવું નવું શીખવાનું મળે, નવી ટેકનોલોજી સાથે પણ આપણે અપડેટ થઈએ એ બહુ જરૂરી છે અને એ હેતુ પણ છે. એટલે આ એક નવો પ્લેટફોર્મ છે અને નવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપણે ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડીએ છીએ, એટલે એવો પ્રયત્ન કરીએ છીએ. આભાર શરદભાઈ. હવે આપણે ભરતભાઈને સાંભળીએ. ભરત ગો. શબ્દના ઉજાસમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી એવી એક ચેનલ. સૌ પ્રથમ તો હું સતીશભાઈ તમને આ યુટ્યુબ પર આવી સરસ ચેનલ શરૂ કરવા બદલ હાર્દિક અભિનંદન આપું છું. આપણી ગુજરાતી ભાષાનું રસપાન તમે વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ, કવિઓ અને કલાકારો દ્વારા કરાવ્યું. આજે જાણે ગુજરાતી ભાષાનો યુગ જ પૂરો થવા આવ્યો અને અંગ્રેજી ભાષાએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ગુજરાતી ભાષાની શાળાઓ બંધ થવા માંડી છે અને ગુજરાતી શિક્ષણનો પ્રકાર પણ બદલાઈ ગયો છે. હવે ગુજરાતી વ્યાકરણનું મહત્ત્વ ઘટ્યું છે. કાવ્યના પ્રકાર કે છંદ પણ હવે ખાસ ભણવામાં રહ્યા નથી. મને એવું લાગે છે કે 15 કે 20 વર્ષ પછી ગુજરાતી ભાષામાં લખનાર નવા કવિ કે લેખક પણ કદાચ બહુ ઓછા મળશે. આવા સંજોગોમાં તમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી ચેનલ શબ્દના ઉજાસમાં શરૂ કરીને ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રાણવાયુ આપવા પ્રયત્ન કર્યો છે. ઘણી સારી વાત આ કહેવાય. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જાળવવા તેમજ ગુજરાતી માધ્યમની શાળાઓ ચાલુ રાખવા માટે થોડી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ અથાક પ્રયત્ન આજે કરે છે અને હું પણ આવી એક સંસ્થા સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. આપણું સાહિત્ય ઘણું ઊંડું અને વિશાળ છે. ગુજરાતી ભાષામાં લખનાર ઘણા જ દિગ્ગજ કવિઓ લેખકો થઈ ગયા. હવે સમય એવો આવ્યો છે કે તેમણે લખેલા પુસ્તકો કે કાવ્ય સંગ્રહો પણ બજારમાં મળતા નથી. આવા સાહિત્યકારોના કાવ્યો અને કૃતિઓનું તેમના સંદર્ભનું સંશ્લેષણ કરી અને તેનો રસાસ્વાદ તમે આપો તો સારું. અને આ જ રીતે તમારી ચેનલ ગુજરાતી ભાષાની સાહિત્યની કૃતિઓ પીરસતી રહે એવી અભિલાષા રાખું છું. ભરતભાઈ ગુજરાતી ભાષા સાહિત્ય સાથે છેલ્લા 10-11 વર્ષથી જોડાયેલા છે અને એમની ચિંતા એકદમ યોગ્ય છે. હમણાં જ આપણે મેહુલ બુચના કાવ્ય પઠનનો વિડીયો બનાવ્યો, એમાં તમે જોયું હશે કે આ મુદ્દા ઉપર જ આખો વિડીયો મેં બનાવેલો છે કે આપણામાંથી કોક તો જાગે અને ભાષાને ચિંતા કરે. અને મને આનંદ છે કે આ એકાદ જણ નહીં, આવા ઘણા બધા છે. મારા હમસફર ઘણા મિત્રો છે જે ભાષાની ચિંતા કરે છે. એમણે એમ કહ્યું કે પુસ્તકો મળતા નથી. તો ભરતભાઈ તમારે જ્યારે પણ કોઈ પણ પુસ્તક જોઈતું હોય મને કહેજો, હું બજારમાંથી ખરીદીને લાવી આપીશ. મિત્રો, આનંદની વાત છે કે બીજું ઇનામ 2 યંગસ્ટર્સને ભાગે જાય છે, હિરલ દવે અને કિશન દેસાઈ. આ બંને યુવા મિત્રો છે અને આ સ્પર્ધાનો હેતુ આવા યુવાનો ભાગ લે એનાથી વધારે પાર પડે છે. આવા યુવાનો જ્યારે રસ લે ત્યારે આપણને એમ થાય કે ના, ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું છે, સાવ અંધકારમય નથી. અને આ બંને યુવા મિત્રોને મારા ખાસ ખાસ અભિનંદન. હેલો, હું કિશન દેસાઈ. શબ્દના ઉજાસમાં યુટ્યુબ ચેનલ પર એક સરસ મજાની સ્પર્ધા ચાલી રહી હતી. એ સ્પર્ધામાં 2 નંબર મેળવીને આનંદની લાગણી અનુભવું છું તથા હવે નવી સ્પર્ધા આવી રહી છે તો જોડાવા માટે તમને વિનંતી કરી રહ્યો છું. સાહિત્યના અવનવા જ્ઞાન મેળવવા અને સાહિત્યની અત્યંત માર્મીય રીતે માણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ. અને હવે આપણે પ્રથમ ઇનામના 2 વિજેતાઓને મળીએ. મિત્રો, આપણે પ્રથમ ઇનામના 2 ભાગ કર્યા હતા, ચાંદની અજુકિયા અને શોભના તન્ના. આ 2 બહેનોને પ્રથમ ઇનામ આપ્યું હતું. મજાની વાત એ છે કે ચાંદની અજુકિયા કોલેજની સ્ટુડન્ટ છે, કોલેજમાં ભણે છે, ગુજરાતી સાહિત્ય ભણી રહી છે. એને એના પ્રોફેસર ડૉક્ટર સેજલ શાહે પ્રેરણા આપેલી.
તેજલબેનને પણ અભિનંદન અને ચાંદની અજુગિયાને પણ અભિનંદન. હું ચાંદની અજુગિયા ફ્રોમ મુંબઈ. અત્યારે કોરોના સમય ચાલી રહ્યો છે અને આ સમયમાં આપણી ચારે તરફથી ખાલી નેગેટિવ ન્યૂઝ જ આવે છે. આ નેગેટિવ ન્યૂઝમાંથી મારું મન સારી દિશામાં, સાહિત્યની દિશામાં વાળવા માટે મારા શિક્ષકે મને યુટ્યુબ પર ચાલતી સાહિત્યથી ધબકતી ચેનલ શબ્દના ઉજાસમાં જોડાવા કહ્યું. તેમાં કોમ્પિટિશનમાં જોડાવાથી મારું મન પ્રફુલ્લિત થયું. ટેકનિકલ મીડિયાનો સદુપયોગ કરતાં શીખી અને સાથે મારા જ્ઞાનની ક્ષિતિજ પણ વધી અને મારા ફેમિલીવાળાને થોડી ખુશી પણ થઈ કે હું આ સમયમાં કંઈક સારું કામ કરું છું. સાથે સાથે હું મારી કોલેજ મણિબેન નાનાવટીનો પણ આભાર માનું છું અને સેજલ શાહ મેમ અને શબ્દના ઉજાસની આખી ટીમને અ બિગ થેન્ક યુ. હવે બીજા વખતે આપણે સાંભળીએ પ્રાધ્યાપક શોભના તન્ના. સતીશભાઈ, સૌ પ્રથમ તો આપને ધન્યવાદ કે આપે આ શબ્દોના ઉજાસમાં ગુજરાતી વેબ ચેનલ શરૂ કરી છે અને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા મુજબ તમારો આ ચેનલ શરૂ કરવાનો હેતુ હતો કે ગુજરાતી સાહિત્યને વિશ્વના દરેક ગુજરાતી સુધી પહોંચાડવાનો. એમાં આવતા દરેક સ્વરૂપને તમે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને એ મારા માટે એક ભાષાનો યજ્ઞ માન્યો છે એવું લાગે છે ને. દરેક ગુજરાતીએ તેમાં સહભાગી થવાની જરૂર છે. બીજી વાત કરું તો આભાર તમારો માનું કે આ શબ્દોના ઉજાસમાં આવતી સાહિત્યિક સ્પર્ધામાં મને પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ બધા જ પ્રશ્નો અધ્યાપન દ્વારા શીખવા અને શીખવવામાં આવતા હતા પણ તે બધા જ સ્મરણ મંજૂષામાં સચવાયેલા હતા અને નિવૃત્તિ પછી એના પર સમયની રાત ચડી ગઈ અને તે ખંખેરવામાં આ સ્પર્ધાએ મને તક આપી. સ્પર્ધામાં જે સાહિત્ય સ્વરૂપ હોય કે વ્યક્તિ હોય તે દરેકનો આપ સુપેરે પરિચય આપતા હતા અને એટલે જ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાની એક કીડી પણ કંડારી આપી. આભાર તમારો. ફરી ફરી આવી સ્પર્ધાઓ યોજતા રહો અને વધારે ને વધારે લોકો આમાં સહભાગી થાય એ શુભેચ્છા. થેન્ક યુ. શોભનાબેન મણિબેન નાણાવટી કોલેજમાં જે વિલેપાડલામાં આવેલી છે એના રિટાયર્ડ પ્રાધ્યાપક છે. ઘણા મિત્રોએ કહ્યું મને કે અમારે બહુ મહેનત કરવી પડી અને એનો મને આનંદ છે, કારણ કે જેમ વધારે તકલીફો આવે એમ વધારે મજા આવે. મિત્રો, આજના પ્રસંગે એ મને ખૂબ ખૂબ આનંદ છે કે યુવા પેઢીએ ભાગ લીધો અને આ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરીશું ઓક્ટોબર નવેમ્બરમાં અને એમાં આ પુસ્તકો ભેટ આપીશું. સાથે તમે બધા આ ઓગસ્ટ માસમાં જે સ્પર્ધા ચાલી રહી છે એમાં પણ ભાગ લો. એમાં દરેક વિડીયો દીઠ અલગ અલગ ઇનામ આપવામાં આવશે અને 20 વધારે એન્ટ્રી આવે ખૂબ જરૂરી છે. એક પ્રસંગ કહું અને મારી વાત પૂરી કરું. મહાત્મા ગાંધીના જીવનનો એક પ્રસંગ છે. આપણા જાણીતા સાહિત્યકાર બકર ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એમણે ગાંધીજીને પત્ર લખ્યો. એમણે લખ્યું બકર ઠાકોરે કે ભાઈ મોહનભાઈ, આપણે બે ગુજરાતીઓ મળે ત્યારે ગુજરાતીમાં વાત કરતા નથી, અંગ્રેજીમાં વાત કરે છે. બે મરાઠીઓ મળે તો મરાઠીમાં વાત કરે, બંગાળીઓ મળે તો બંગાળીમાં વાત કરે, યુપીવાળા મળે તો હિન્દીમાં વાત કરે, જ્યારે ગુજરાતીઓ જ અંગ્રેજીમાં કેમ વાત કરે છે? તો ભારત આઝાદ થાય ત્યારે તમે આવી અંગ્રેજીમાં વાત કરનારને શું શિક્ષા કરશો એ તમે મને જણાવો. હવે મજાની વાત એ છે કે બકર ઠાકોરે આ પત્ર અંગ્રેજીમાં લખેલો, એટલે મોહનદાસ કરમચંદ ગાંધીએ પત્ર વાંચ્યો અને જવાબ આપ્યો કે ભાઈ બલ્લુભાઈ, તમારો કાગળ મળ્યો, વાંચીને આનંદ થયો. ભારત આઝાદ થશે ત્યારે આવી રીતે પત્ર લખનારને આપણે કંઈક સજાની જોગવાઈ કરીશું, પણ હમણાં તમે મને અંગ્રેજીમાં પત્ર લખ્યો છે, ગુજરાતી ભાષાની ચિંતા કરતો, તો તમને શું સજા કરવી એ તમે મને જણાવો. ગુજરાતી ભાષાના આ હાલ છે કે સાહિત્યકારો અંગ્રેજીમાં ગુજરાતી ભાષાની ચિંતા વ્યક્ત કરે છે. મિત્રો, હવે આજનો સવાલ. આજે મેં ગાંધીજી સાથેના પ્રસંગમાં એક સાહિત્યકારનું નામ લીધું છે, એમનો પહેલો કાવ્ય સંગ્રહ એ કવિનો, એનું તમારે નામ આપવાનું છે. તમારે કોમેન્ટમાં જવાબ મોકલાવ્યો છે એટલું જ લખવાનું અને જવાબ મને વોટ્સએપ ઉપર આપવાનો છે. કોમેન્ટમાં લખજો કે જવાબ મોકલાવ્યો છે અને મારો વોટ્સએપ નંબર છે 9820866450.
9820866450 9820866450 મારે નંબર પણ ગુજરાતીમાં બોલવો જ જોઈએ. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, એને શેર કરજો, બધાને કહો, વેચો, બધાને ગમતાનો ગુલાલ કરો, કોમેન્ટ કરો, તમે જણાવો કેવો લાગ્યો તમને વિડીયો, તમારા સૂચનો મોકલાવો. સબસ્ક્રાઈબ કર્યું કે નહીં તમે? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. સબસ્ક્રાઈબ કરશો તો જ હું આ પ્રોગ્રામ ચાલુ રાખી શકીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી સતીશ વ્યાસના નમસ્કાર.